हाँ नाखी जे थोड़ी ओछी नाखी करू वधारे 25 રૂપિયાની 3 કચોરી તમને આખા ગુજરાતમાં ક્યાંય પણ નહીં મળે ચોળાફળી અને ચટણી મારા દાદાના હાથનો ધંધો છે હું ઊભો છું એ ત્રીજી પેઢી છે સેઠ અને અમને ઉપરનો જે નાખેલો ચટપટ મસાલો નમસ્તે સત શ્રી અકાલ કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ ભગતની કચોરી અને સમોસા લાલભાઈ અત્યારે ઓનર છે આમના લાલભાઈ નાગર ઘણા બધા લોકોને આ જે વિસ્તાર છે પર્ટિક્યુલર શાહીબાગવાળો જે વિસ્તાર છે એમાં તો બધાને ખબર જ છે કે આ બહુ ફેમસ છે એટલે સૌથી બેસ્ટ કોમ્બિનેશન આમનું ચટણી જોડે છે આમની જેવી ચટણી જે સમોસા કચોરીમાં નાખે છે એવી ચટણી કદાચ આખા અમદાવાદમાં કોઈ નથી નાખતું નહીં મળે બધા મોસ્ટ ઓફ ગોળ આંબળીની ચટણીને દહીંને થોડું એવું નાખીને જ આપે છે પણ ખરેખર અહીંયા લોકો ખાવા આવે છે આમની સાથે મળતી ચટણી કે કઢી કરતાં ચટણી કહી દઈએ સારું અને એમની હિસ્ટ્રી પણ જોઈશું કેટલા વર્ષથી ફેમસ છે લાલભાઈ આવી જાઓ વડીલ મીઠી ખરી એ સુરેશ એ સુરા બોલ ને ના ગરમ ગરમ હા લો વડીલ એક ખમણ તમાર બે પ્લેટ કચોરી વડીલ ખાલી દીખીત ને લો જે વડીલ ખાવાની કે મારજ છે મીઠી નાખું એક આખી કચોરી ની આખી સમોસા નો વડીલ ચટણી કઈ નાખું બંનેમાં તીખી મીઠી મીઠી નહીં મારું નામ રવિ ગોપાલકૃષ્ણ નાગર છે લાલભાઈ નામથી અહીંયા ફેમસ છીએ અને આપણે અહીંયા 4-1 વર્ષથી બેઠા છીએ દુકાન ઉપર મારા દાદાના હાથનો ધંધો છે હું ઊભો છું એ ત્રીજી પેઢી છે સેઠ મારા બાપુજીએ જ્યારે ધંધો ચાલુ કર્યો ને મારા બાપુજીને હાથમાં લારી આવીને ત્યારે 10 પૈસાની 1 નંગ કચોરી હતી 1 રૂપિયામાં 10 નંગ ત્યારનો ધંધો છે બહુ જૂનો ધંધો છે પહેલાં અમે લારી ચલાવતા હતા અખંડાનંદ સ્કૂલ છે ને ત્યાં અમારી લારી હતી બપોર સુધી હતી પછી 4 વર્ષ પછી દુકાન કરી 4 વર્ષથી કચોરી સમોસા વાટીદાળ ખમણ નાયલોન ખમણ વધારે પડતું કચોરી સમોસાનું વેચાણ વધારે છે ને ફેમસ અમે કચોરી સમોસા ચોળાફળી પાપડી વસ્તુ બધી બેસ્ટ આવશે એકવાર આવો એ મારા દાદાનું નામ છે દાદાથી નામ પડેલું છે અને મારા મોટા પપ્પાને બધા ભગત કહે છે એટલે ભગતથી જ નામથી ફેમસ છે વર્ષોથી લોખંડ બજાર તાપુરની અંદર મહેંદીકુવામાં તમે આખા મહેંદીકુવા વિસ્તારમાં ક્યાં પણ ફરો ભગતની લારી કોને પહેલાં લારી હતી અમારે ક્યાંથી પણ મળી જાય વર્ષોની જૂની વસ્તુ છે આખા વિસ્તારમાં અમે જ હતા મેં એમના બાપુજીને આટલું 1 રૂપિયાનું 1 નંગ ખાધેલી છે કચોરી લારી ઉપર ખાધું જ છે 100% હમણાં રેગ્યુલર છું બહુ ટાઈમથી આવું છું અને મોસ્ટલી આના જેવા ટેસ્ટ બીજે ક્યાંય હજી જોવા મળ્યો નથી કચોરી સમોસા બધું જ A1 ગ્રેડ ટેસ્ટ જે છે બીજે ક્યાંય એટલો મળ્યો નથી બીજી ઘણી બધી શોપ છે જેમ કે ગીતા સમોસા છે બધું પણ વધારે આના જેવો ટેસ્ટ ક્યાંય મળ્યો સુમિલ 9-10-11 દૂધેશ્વર રોડ નેશનલ એલ્યુમની આગળ આવશે નમસ્કાર સર્કલની અંદર આવશે 25 રૂપિયાની 3 કચોરી
તમને આખા ગુજરાતમાં ક્યાંય પણ નહીં મળે. અને 25 રૂપિયાના 3 સમોસા એવું કહેવામાં આવે છે. જે સમોસા અને આમની જે ગ્રીન ચટણી છે ને, આ ગ્રીન નહીં પીળી ચટણી છે, ફુદીનાની, લોકો સ્પેશિયલી આ ચટણી ખાવા માટે જ આવે છે. મનરભાઈ અને બહુ સારા એવા સપોર્ટ કરે છે, અને મનરભાઈની પણ પોતાની ચેનલ છે, ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. એ પણ જબરજસ્ત ફૂડી કહેવાય ને, એ રીતના અમુક કોન્ટેન્ટ બનાવે છે. ચાલો મનરભાઈ, આમની જે ભગત કચોરી છે તો સ્ટાર્ટ કરો તમે કચોરીથી. બહુ બેસ્ટ કચોરી છે, હું જ્યારે પણ નીકળું છું ત્યારે કચોરી મસ્ટ ટ્રાય કરું છું. એની એકદમ સોફ્ટ છે કચોરી, મસ્ત છે. અંદર થોડું ઘણું તમને સોલ્ટી લાગશે, આમનો મસાલો પણ બહુ સારો છે. અને મેઇન વસ્તુ છે આમની જે તીખી ચટણી, આ ગ્રીન ચટણી છે ને, આમાં તમને મરચાંનો થોડો ઘણો ટેસ્ટ લાગશે. બહુ જ મસ્ત અને એકદમ ટેસ્ટી છે. 25 રૂપિયાની એક ડીશ ખાઈ એટલે મને લાગે છે જમવાનું થઈ ગયું, જમવાનું થઈ ગયું, બહુ હેવી છે. અને એવું પણ નથી કે મસાલાથી પૂરું ભરપૂર છે, તમે જોશો તો અંદર મસાલો બી પૂરો ભરપૂર છે. કચોરી હાથમાં પકડશો તો તમને આમ વેટ ફીલ થશે. કચોરીનું જે સ્ટફિંગ છે અંદરનું એ પણ એકદમ વ્યવસ્થિત મૂકેલું છે. પણ જ્યારે ખાશો ને ત્યારે તમને જે માવો અંદરનો ને એ વસ્તુ એવી મસ્ત ફીલ થશે. ચોળાફળી અને ચટણી, ચટણી અને સ્પેશિયલ રીત છે આ રીતનું ડીપ કરવાની, ચટણી ભરી લેવાની, આખી આ રીતની ચટણી ભરી લેવાની અને પછી ખાશો તો બહુ જ આનંદ આવશે. સાચી વાત છે, આપણે પણ આ રીતે ટ્રાય કરીએ. આ જે ચોળાફળી છે ને, ચોળાફળીને એક સાઈડથી હોલ પાડી જાઓ, હોલ પાડી આખી ચટણીમાં ભરી લીધી. બહુ જ મસ્ત ચોળા પડી ગયો. અને આમની ઉપરનો જે નાખેલો ચટપટ મસાલો, જે મેંદાની પૂરી છે, મેંદાની પૂરીની ઉપર બે ચટણી નાખેલી છે. સારું છે, આ પણ સાથે લેજો, મજા આવશે. ખાટી મીઠી ચાટ ખાતો હોય ને એ ટાઈપનું જ છે. અને આ સમોસા 25 રૂપિયાના 3 પીસ છે. સમોસાની સાઈઝ બરાબર છે, જોવા જઈએ તો મિની સમોસા પણ ના કહેવાય, અને જે પેલા મોટા ટ્રેડિશનલ સમોસા આવે છે એ પણ ના કહેવાય, એની વચ્ચેની સાઈઝ છે. વાહ, આ સમોસા અને કચોરી, આ ચટણી એવી છે ને કે સમોસા જોડે બી સૂટ થશે, કચોરી જોડે પણ સૂટ થશે, ચોળાફળી જોડે પણ, દરેક જગ્યાએ સૂટ થશે એવી ચટણીનો ટેસ્ટ છે. અહીંયા લોકો ખમણ કચોરી સમોસા જોડે છાશ બહુ ટ્રાય કરે છે, છાશ પણ બહુ સરસ છે. તમે જીગર પર ટ્રાય કરો, મજા આવે. તમે પણ ટ્રાય કરો. મસાલા છાશ કેટલી કોમ્બિનેશન ના, બરાબર છે. સમોસા કચોરી જોડે થોડું તો આમ છાશ એક હોવી જ જોઈએ. અને એમની ખમણની ડીશ છે જેમાં વાટીદાળના ખમણ છે. હા, અરે શું વાત છે, થેન્ક યુ યાર, પાછળથી ઓળખાયા નહીં. અરે વાહ, શું વાત. અરે બેલ આઇકોન તો દબાવો, બેલ આઇકોન કેમ નથી દબાવતા? ઓલ ઓલ પર ઓકે, ડન ડન. આવું છે રિવ્યૂ લેવો છે. ઓકે, અને આ છે વાટીદાળના ખમણ અને નાયલોન ખમણ. ઓકે છે, બરાબર છે. હમણાં વાટીદાળના ખમણ, ઘણા બધા લોકો અહીંયા આવે છે, સવારે 8 વાગે જેવું ખુલે એટલે એવું સમજી લો કે તમારે આ ટાઈપની જ ભીડ હોય છે. ટાઈમિંગ કોઈ પણ હોય, બપોરના 12 વાગે, 1 વાગે, 2 વાગે, 3 વાગે, સાંજે 5-6 વાગ્યા સુધી આવી જ ભીડ હોય છે. શાહીબાગ એરિયામાં પણ ઘણા બધા લોકો આ કચોરી ને એ વસ્તુ ખાવાની પસંદ કરે છે.